સંસારમાં આગળ વાત કરીએ તો અમદાવાદના મોટેરા ખાતે આવેલ પ્રબોધ રાવળ વાન પ્રસ્થાશ્રમમાં સ્વર્ગીય દિવ્યા રાવળની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. પ્રબોધ રાવળ કોંગ્રેસના અગ્રણી નેતા હતા, પરંતુ દિવ્યા રાવળ પણ ડગલેને પગલે તેમની સાથે રહી જરૂરિયાતમંદ લોકો માટે અને સમાજ માટે સેવાનું કામ કર્યું હતું. ત્યારે તેમના માનમાં કોંગ્રેસના નેતા અહેમદ પટેલ ખાસ હાજર રહ્યા અને તેમની પ્રતિમાનું અનાવરણ કર્યું. પ્રબોધભાઈ રાજકારણમાં હતા, રાજકીય નેતા, રાજકીય જીવ હતો, પરંતુ એની સાથે સાથે દિવ્યાબેને જે રીતે પ્રબોધભાઈ સાથે ખાભાથી ખભા મિલાવીને કામ કર્યું અને જે સંસ્થાઓ ઊભી કરી છે, ખાસ કરીને જે જરૂરતમંદ છે, જેમને ખરેખર જરૂરિયાત છે, એવા લોકો માટે જે કંઈ કામ કર્યા છે સમાજ સેવાના, એ ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે અને આવકારદાયક છે. ત્યારે ઈચ્છું કે આ સંસ્થાઓ ખૂબ જ ફલે ફૂરે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે અને એનાથી જે કંઈક જરૂરતમંદ જે જરૂરિયાતવાળા લોકો છે, જે નીડી પર્સન છે, એમને એનાથી મદદ મળે એ આ તકે હું શુભેચ્છા અને પ્રભુને પ્રાર્થના કરું છું.